નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરી શકાય તેવું પાટણનું સહસ્ત્રલિંગ તળાવનો ઇતિહાસ વિશેની મિત્રો અણહિલવાડ પાટણનું પ્રાચીન શહેર છે જે સાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું એવી દંતકથા છે કે વનરાજ ચાવડાનો એક બચપણનો મિત્ર જેનું નામ અણહિલ હતું આ અણહિલ દ્વારા દર્શાવાયેલી જગ્યાએ વનરાજ ચાવડાએ પાયો સ્થાપ્યો હતો મિત્રો નાનપણના આ મિત્ર અણહિલના નામ ઉપરથી શહેરનું નામ અણહિલવાડ રાખેલું હતું ઈસવીસન સાતસો સેતાલીસ થી ચૌદસો અગિયાર સુધી એમ કુલ સાડે છસો વર્ષ સુધી અણહિલવાડા ગુજરાતની રાજધાની હતી અને અણહિલવાડ ઉપર ચાવડા સોલંકી અને વાઘેલા વંશના રાજાઓએ શાસન કર્યું હતું સોલંકી શાસન હેઠળ ઈસવીસન નવસો બેતાલીસથી બારસો ચુમ્માલીસ સુધી અણહિલવાડ વેપારના અલગ અલગ હુનર શીખવાનું કેન્દ્ર તેમજ સ્થાપત્ય અને સિદ્ધિઓ તરીકે ઝળહળતું હતું તેરમી સદીના અંતમાં વાઘેલા શાસન દરમિયાન અલાઉદ્દીન ખિલજીના માર્ગદર્શનના આધારે ઉલુઘ ખાને આ શહેરને લૂંટી તેનો સંપૂર્ણ નાશ કર્યો હતો મિત્રો આ સહસ્ત્રલિંગ તળાવ રાણીની વાવથી પાંચસો મીટરના અંતરે ઉત્તર દિશામાં આવેલું છે આ તળાવ ઈસવીસન અઢારસો સોર્યાસીમાં બંધાયેલું હતું અને એ સમયે તે દુર્લભ સરોવર તરીકે ઓળખાતું હતું મિત્રો આ તળાવ રાજા સિદ્ધરાજના પૂર્વજોએ બંધાવેલું હતું એવું ઇતિહાસમાં નોંધશે મિત્રો તળાવના પાણી લઈ આવતી ચેનલ્સને બંને બાજુએ સમાંતર એક હજાર શિવલિંગ બનાવવામાં આવેલા છે આ રચના ઉપરથી તળાવનું નામ સહસ્ત્રલિંગ તળાવ રાખવામાં આવ્યું હતું મિત્રો રાજા સિદ્ધરાજે આ તળાવની મહત્તા સમજીને તેમના સમયમાં આ તળાવને ફરી સમારકામ કરાવી અને જીવંત કરાવ્યું હતું વર્ષ ઓગણીસો બેતાલીસ તેતાલીસમાં આ કરાવવામાં આવેલા ખોદકામ દરમિયાન સાત હેક્ટરમાં ફેલાયેલ અને ખંડેર થઈ ગયેલું આ તળાવનો ફક્ત વીસ ટકા ભાગ જ મળી આવ્યો છે બાકીનો એંશી ટકા ભાગ હજુ પણ જમીનમાં ધરબાયેલો પડ્યો છે મિત્રો આ તળાવને ત્રણ વખત નાશ કરવામાં આવ્યું આમ છતાં પણ તેની ભવ્યતા હજુ અકબંધ છે મિત્રો સહસ્ત્રલિંગ તળાવમાં પાણી સરસ્વતી નદીમાંથી લેવામાં આવે છે સરસ્વતી નદી પાટણ શહેરની નજીકથી વહે છે તળાવમાં પાણી લઈ આવવા માટે અટપટી ફીડિંગ ચેનલ્સ બનાવવામાં આવેલી છે જે ઈંટો અને પથ્થરોથી બનેલી છે મિત્રો આ વિવિધ ચેનલ્સનું જોડાણ તળાવ પાસે આવેલા ત્રણ ગોળાકાર ગેટ સાથે કરવામાં આવ્યું છે આ રીતે ચેનલ્સ અને સ્લૂઝ ગેટ દ્વારા સરસ્વતી નદીનું પાણી તળાવમાં ઠાલવવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ તળાવમાં કુદરતી ફિલ્ટરેશનનો પ્લાન્ટ હતો સહસ્ત્રલિંગ તળાવના પશ્ચિમ કિનારે એક સિટ્રન્સ હોજ બનાવવામાં આવેલો છે જેને રુદ્રકૃપા કહેવામાં આવે છે મિત્રો સરસ્વતી નદીનું પાણી ચેનલ્સ દ્વારા આ રુદ્રકૃપામાં આવે છે અને ત્યાર પછી તળાવની ઇનલેટ ચેનલ દ્વારા સહસ્ત્રલિંગ તળાવમાં તે પાણી છોડવામાં આવે છે મિત્રો રુદ્રકૃપાનો વ્યાસ આશરે ચાલીસ મીટર જેટલો છે એકદમ સપ્રમાણ અને સુંદર રીતે બનાવવામાં આવેલું રુદ્રકૃપા એ સમયના લોકોની ઊંડી સૂઝબૂઝની સાથે એક ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગનું ઉદાહરણ પૂરું પાડે છે જોકે આજના સમયની સરખામણીમાં સહસ્ત્રલિંગ તળાવ એવડું મોટું તો નથી પણ તે સમયના રજવાડા પાણીના વિતરણ માટે આ એક ઉત્તમ જળ વ્યવસ્થા પદ્ધતિ હશે તેવું માનવામાં આવે છે મિત્રો સમયની સાથે સાથે પાટણ ઉપર બીજા રજવાડાઓ દ્વારા હુમલાઓ થયા અને આ હુમલામાં આ તળાવને પણ ઘણું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું મિત્રો આ હુમલાઓમાં આ તળાવને નુકસાન કરવામાં આવ્યું જે સાબિત કરે છે કે આ તળાવ જે તે સમયે પાટણ માટે કેટલું અગત્યનું હશે મિત્રો હાલમાં આ તળાવના પૂર્વ ભાગમાં આવેલી પાળ પાસે એક શિવ મંદિર અડતાલીસ પિલરની સિરીઝ જોઈ શકાય છે આ શિવ મંદિર સોળમી સદી સુધી અખંડિત હતું એવું ઇતિહાસમાં નોંધવામાં આવ્યું છે સોળમી સદીમાં બેરમ ખાન જે અકબર બાદશાહના ગુરુ હતા તે મક્કા જવા માટે નીકળ્યા ત્યારે પાટણ થઈને ગયા હતા ત્યારે તેમણે આ તળાવની નોંધ કરી હતી એવું માનવામાં આવે છે કે મક્કાથી પરત આવતા તેમણે આ તળાવની વિશેષતાને સમજી અને એ દરમિયાન તેમની હત્યા કરી દેવામાં આવી હતી આથી આ મોગલોના ક્રોધનું નિશાન આ તળાવ બન્યું હતું મિત્રો સહસ્ત્રલિંગ તળાવ પાટણ માટે અનુપમ ભેટ હતી આ સરોવરના કિનારે અનેક દેવાલયો આવેલા છે નગરજનો માટે આ સ્થળ વિરહધામ હતું તળાવનું પાણી આખા શહેરને આપવામાં આવતું હતું અને વધારાનું પાણી ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું મિત્રો એક દંતકથા પ્રમાણે પાટણમાં શ્રી અને સરસ્વતી બંનેનો વાસ હતો પાટણની સીમાએ આવેલું આ સહસ્ત્રલિંગ તળાવ નગરજનો માટે પૂજાનું સ્થાન વિદ્યાસ્થાન અને મનોવિનોદનું કેન્દ્ર જણાતું હતું મિત્રો તળાવના કિનારા પાસે રાજા સિદ્ધરાજે વિદ્યામઠ બંધાવેલો હતો આ વિદ્યામઠમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો રહેતા હતા આ વિદ્યામઠમાં તર્ક લક્ષણ અને સાહિત્ય એમ વિદ્યાત્રી અને વિવિધ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો મિત્રો આ પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટની લાક્ષણિકતાઓ ધરાવે છે અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવી વ્યાજબી જણાય છે તો મિત્રો આ હતો પાટણમાં આવેલા સહસ્ત્રલિંગ તળાવનો ઇતિહાસ મિત્રો આવાને આવા નવા નવા વિડીયો જોવા માટે હમણાં જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો જય ભારત